લોકસભા ચૂંટણી પૂર્વે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં લાગેલા વિરોધી પોસ્ટરોએ ખોલી પાલિકાની નિષ્ક્રિયતાની પોલ. ડીસામાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ સાયકલ રેલીને નોંધપાત્ર સફળતા. પદ્માવતી ફિલ્મના કેસ પાછા ન ખેંચાય તો ચૂંટણીમાં વિરોધ કરવાની કરણી સેનાની ચીમકી. સટ્ટાના ધામ બાબર ખાતે આઈપીએલ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 3 સટોડિયા ઝડપાયા. 1,43,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સટોડિયાઓમાં ફફડાટ. બનાસકાંઠાના થરાદ તાલુકાના લેડાઉ ગામની સીમમાં અફીણનું વાવેતર ઝડપાતા ચકચાર. 2 વર્ષમાં અફીણનું વાવેતર ઝડપાવાનો બીજો કિસ્સો બહાર આવતા પોલીસ પણ ચોંકી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મુશ્કેલી સર્જાતા જનસમુદાયમાં આક્રોશ. અછતને લગતી કામગીરીને પૂરો ન્યાય આપવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા કલેક્ટરનું ફરમાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સ્થાનિક લોકો પોતાના મુદ્દાઓને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે ડીસાની ચંદ્રલોક વિસ્તારના લોકોએ પણ આજે આ વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જો તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આ વિસ્તારમાંથી એક પણ પક્ષને વોટ આપવામાં નહીં આવે તેવી ચીમકી આપતા બેનરો લગાવી દેવાતા ગરમાઓ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજ પોતાના ઉમેદવારને ટિકિટને લઈ વિરોધ કરી રહ્યા છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક લોકો પોતાના મત વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં પણ પોતાના વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ ડીસા નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકા છે અને મહિલા પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી શાસન ચલાવી રહ્યા છે. ત્યારે જે વિસ્તારમાંથી શિલ્પાબેન માળી ચૂંટણીને આવે છે તે જ વિસ્તારમાં ગટર પાણી રોડ રસ્તા ન બનાવવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ચૂંટણીનો વિરોધ સૂત્રોચ્ચાર સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વિકાસના કામો થયા નથી જેના કારણે આજે આ વિસ્તારના લોકો ભેગા મળી અને આગામી લોકસભાની ચૂંટણીમાં જ્યાં સુધી આ વિસ્તારમાં વિકાસના કામો નહીં થાય તો આ વિસ્તારમાંથી એક પણ વ્યક્તિ વોટ નહીં કરે તેવી ચીમકી પણ આપી હતી. છેલ્લા 20 વર્ષથી ચંદ્રલોકમાં રોડ બનતો નથી, ગટરો જૂના જમાનાની ચાલુ છે એની ચાલુ છે, એનું કોઈ રિપેરિંગ થતું નથી. અને છેલ્લા 20 વર્ષથી નગરપાલિકામાં જે બી પ્રમુખ ચૂંટાયા એમના વાયદાથી 20 વર્ષ નીકળી ગયા. હવે મચ્છરો એટલા બધા ત્રાસ થઈ ગયો, બીમારો છોકરાઓ બધા બીમારો પડે છે, ચોમાસામાં દરેક ઘરોમાં પાણી આસપાસ જતા રહે છે. એનું છેલ્લા કેટલા વખતથી નગરપાલિકા પ્રમુખો બદલાય છે, આખા દિશામાં દરેક જગ્યાએ કામ થાય છે, દરેક જગ્યાએ નાળી બને, દરેક જગ્યાએ રોડો બની ગયા. એક આ દિશામાં એક આ એક જ સુવાઈ છે તો છેલ્લા કેટલા વર્ષોથી રોડ બનતા નથી, કુણીએ ગોળ ચટાઈને જતા રહે છે. એટલે એના આજે 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 રોડ ને રોડ પાણી ને ગટર બેનરો લગાવ્યા. તમે એના ફોટા લઈ લીધા ને ભાઈ? બેનરો રોડ તાત્કાલિક રોડ તાત્કાલિક રોડ થવો જોઈએ અને ગટર સાફ થવી જોઈએ. રોડ નહીં બને તો વોટ એક વોટ નહીં મળે. તો મારું નામ મનસુખભાઈ રાવલ છે. વોટ એક એકે વોટ નહીં મળે. છેલ્લા વર્ષોથી આ ભાજપનો ગઢ છે, ભાજપને જ વોટ આપતા હતા. પણ હવે ભાજપવાળા છેલ્લા 20 વર્ષથી ઉલ્લુ બનાવવાનો ધંધા કર્યા છે નગરપાલિકાએ. એટલે અહીંયા કોર્પોરેટ હોવા છતાં ચૂંટણી લાયા છતો બી વાયદાઓ કરે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે આપણા બધા વિસ્તારના ચંદ્રલોક વિસ્તારની અંદર વોટ માગવા માટે કહો કે ભીખ માગવા માટે કહો, લોકો ઉમટી પડે છે, નેતા ઉમટી પડે છે. આજે બાર બોર્ડ એનું જ મારેલું છે કે ભાઈ વોટ માગવા અંદર આવશો તમારા પગ ગંદા થશે, કારણ કે અમારી નાળીઓ અને રોડ બરાબર છે, કોઈ કામના નથી. છેલ્લા 50 વખત અમે કઈ કઈ થાક્યા છીએ, ભેગા કર્યા છીએ. પ્રમુખશ્રી અમારા અહીંયા સ્થાનિક અહીંયા આપણા વિસ્તારના છે, છતાં કંઈ થતું નથી બરાબર છે. એના માટે કંઈ વોર્ડ માર્યું છે અને એની ખાસ નોંધ લે સરકાર એવી અમારી વિનંતી છે. જો 20 વર્ષથી આ ચાલીમાં કોઈને કોઈ સમસ્યા નથી, કોઈ આવતું નહીં સફાઈ માટે કોઈ, અને ગટર ઉભરી ઉભરીને પગમાં ગંદા થાય, ઘરમાં પહેરશો તો અમે છોકરા ગંદકીમાં બીમાર પડે છે. તો હવે આ સમસ્યા અમારા નહીં થાય ત્યાં સુધી અમારા કોઈ પણ વોટિંગ નહીં મળે તમને. તમે આજ 15 દિવસ થાય, 50-100 રૂપિયા આપીએ તો લઈને જતા રહે પણ કામ કરવા આવતા નથી. તો પછી અમારે તમારે હવે ચૂંટણી આવે તો અમારે કરવાનું શું? હવે અમારે વોટ પછી મળશે નહીં તમને. હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ આ ચૂંટણીમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં લગાવવામાં આવેલ ચૂંટણી બહિષ્કારના બેનરોને લઈ જ્યારે અમે લોકોએ
જ્યારે લોક વિસ્તારમાંથી ભાજપમાંથી વિજેતા થયેલા અને ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અમારા દ્વારા 3 વાર રોડ બનાવવા માટે ત્યાં પહોંચી અને પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિસ્તારના લોકો વચ્ચેના વિખવાદના કારણે આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો નથી. જો આ વિસ્તારના લોકો નગરપાલિકાને સાથ સહકાર આપશે તો આવનારા સમયમાં ચોક્કસ આ વિસ્તારનો વિકાસ થશે. આજે જે ચંદ્રલોકની જે રોડની વાત થાય છે, પહેલી ગળીમાં જ્યાં ભૂગર બની ગઈ છે ત્યાં અમારા બધા 4 સભ્યો સાથે જઈને મિટિંગ કરી હતી અને ત્યાં રોડ બનાવવા માટે ગયા હતા, પણ ત્યાંના અંદર એ લોકોના પાણીનો કોઈ પ્રશ્ન હશે અંદરોઅંદર એટલે અમને ત્યાં રોડ બનાવવા ના દીધો. અમારા નગરપાલિકાનો સ્ટાફ બધી સામગ્રી સાથે ગયો હતો પણ એ લોકોએ અમને બનાવવા ના દીધો. અને જે બીજી ગળીઓને જે બાકી છે રોડ, ત્યાં ભૂગર બાકી છે. જ્યાં ભૂગર થઈ જશે ત્યારે અમે રોડ બનાવી દઈશું. ત્રીજો ફ્રેઝ બાકી છે અને વોર્ડ નંબર 5 એ ચંદ્રલોક મારો વોર્ડ છે અને ત્યાંની મને બહુ ચિંતા છે. એ વોર્ડમાં જ્યાં બાકી છે ત્યાં હું બધે ભૂગર બની ગયા પછી દરેક જગ્યાએ રોડ બનાવી દઈશું. એટલે બધાને મારે એટલું જ કહેવાનું છે કે તમે ચિંતા ના કરો, જ્યાં ભૂગર બની જશે ત્યારે અમે રોડ બનાવી દઈશું. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ડીસા ખાતે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના લોકસભાના ઉમેદવારને વિજેતા બનાવવા માટેના પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેહું ચોકીદારના ભાગરૂપે લાઈવ વિડીયો કોન્ફરન્સ યોજી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે. ત્યારે આ જ રોજ ડીસાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા તમામ લોકો આ વિડીયો કોન્ફરન્સને નિહાળે તે માટે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપી સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશમાં ઇલેક્શન નહીં પણ એક જેની ઉજવણી ઉત્સાહ પર ઇલેક્શનની ઉજવણી થઈ રહી હોય એ રીતે લાગી રહ્યું છે અને એના ભાગરૂપે 23મી તારીખે જ્યારે વોટિંગ બનાસકાંઠા લોકસભાનું થવા જઈ રહ્યું છે ત્યારે આવતીકાલે એક મેં ભી ચોકીદાર હું કેમ્પેનિંગ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશવાસીઓને લાઈવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધશે, તો એના પ્રચાર પ્રસારના હેતુથી આજે ડીસા શહેર યુવા ભાજપ દ્વારા ખૂબ મોટી સાયકલ રેલી આ કાર્યક્રમમાં જોડાવા માટે વેપારીઓ મહિલાઓ મોટી સંખ્યામાં ડીસાવાસીઓ જોડાય એ માટે થઈને આયોજન કર્યું છે. ડીસા શહેર ભાજપ અમારો વડીલ મોરચો એ પણ અમારી સાથે આજે મોટી સંખ્યામાં સાયકલ લઈને જોડાયો છે, એટલે આજે આ સાયકલ રેલી ડીસા શહેર યુવા મોરચાના માધ્યમથી પૂરા ડીસા શહેરમાં ફરશે અને લોકોને આવતીકાલે મેં ભી ચોકીદારું કેમ્પેનિંગમાં જોડાવા માટે અપીલ કરશે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બને અને ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તે માટે આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેરના મતદારો 23મી તારીખે મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે આ સાયકલ રેલી દ્વારા બજારોમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર દ્વારા 31 તારીખના રોજ મેં ભી ચોકીદારના કાર્યક્રમના અનુસંધાને મતદાનમાં મતદાનની જાગૃતિ થાય એ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર યુવા મોરચો અને ડીસા શહેર દ્વારા બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શનથી આજ રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ અનુસંધાને સમગ્ર ડીસા શહેરમાં ફરી અને વધુમાં વધુ યુવાનો જોડાના છે અને એ હેતુથી વધુમાં વધુ લોકો મતદાન કરે આગામી ઇલેક્શનના અનુસંધાને અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને વરી પાછા વડાપ્રધાન બનાવે એના માટે કરી અને અમારી પૂરી ટીમ અહીંથી આજે જય ઘોષ સાથે પ્રસ્થાન કરશે. સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ વિવિધ મુદ્દાઓને લઈ લોકો ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે પદ્માવત ફિલ્મના વિરોધ મામલે કરણી સેનાના કાર્યકરો પર થયેલ કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો કરણી સેનાએ આગામી લોકસભાની ચૂંટણીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સમગ્ર ભારતભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીનો કરણી સેના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પદ્માવત ફિલ્મ રિલીઝ ન કરવા બાબતે કરણી સેના દ્વારા તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા કરણી સેનાના કાર્યકર્તાઓની ધરપકડ કરી તેમના પર કેસો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કરણી સેનાએ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા અમારા પર થયેલા કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારા દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
આજે અમે ઉત્તર ગુજરાત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના તમામ હોદ્દેદારો ડીસા ખાતે મળી અને જે અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો અત્યારે અમે ક્ષત્રિય સમાજને બધાને આહ્વાન કરીએ છીએ કે સરકારને અને તમામ પાર્ટીઓને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે ટૂંક સમયમાં જે પણ બાકી જે ઉમેદવારો રહ્યા છે એમાં ક્ષત્રિય સમાજને વધારે વધારે પ્રાધાન્ય આપવામાં આવે અને ક્ષત્રિય સમાજના જ ઉમેદવાર જાહેર કરવામાં વધારે વધારે, કારણ કે ગુજરાતમાં બધી પાર્ટીઓના જે અત્યારના જે અત્યાર સુધીની જાહેરાતોમાં કે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ દેખાઈ રહ્યું નથી અમને, તો સરકારને અને તમામ પાર્ટીઓને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તમે આ પ્રમાણે જ કામ કરશો. અને બીજી વાત કે ગઈકાલે વિજાપુરમાંથી અત્યારે પદ્માવત મૂવીના વિરોધ વખતના જે જૂના કેસોમાં અમારા લોકોની ધરપકડ કરી છે તો એમને જલ્દીથી જલ્દી એમને છોડી દેવામાં આવે, અથવા તો જો કરણી સેના એના પ્રમાણે કામ કરવા મળશે તો પછી સરકારને પણ જોવા જેવી થશે. આ ખુલ્લું અલ્ટિમેટમ સરકારને અને ચૂંટણી પક્ષે બંનેને છે, કારણ કે અમારા જે ભાઈઓ છે એમને જલ્દીથી જલ્દી છોડી દેવામાં આવે. લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે લોકોમાં ચૂંટણી લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કરણી સેના દ્વારા લોકસભાની ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાએ સરકાર પાસે માંગ કરી છે કે ગુજરાતમાં તમામ સમાજના લોકોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે હવે બાકી રહેલી સીટોમાંથી એક જગ્યા પર ક્ષત્રિય સમાજની ટિકિટ આપવામાં આવે અને જો કોઈપણ પક્ષ દ્વારા અમારા સમાજને ટિકિટ આપવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં સરકારને તેના પરિણામો ભોગવવા પડશે. આજે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના જિલ્લા કાર્યાલયના ઓપનિંગમાં આજે તમામ ઉત્તર ગુજરાતના હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો અહીં પધારેલ છે, તથા તમામ રાજકીય પક્ષોને અમે કહેવા માગીએ છીએ કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા આ સંગઠનના નેજા હેઠળ તમામ સમાજો એકત્રિત છે અને મીડિયા માધ્યમથી અમે તમામ રાજકીય પક્ષોને એ મેસેજ આપવા માગીએ છીએ કે તમે દરેક રાજકીય પાર્ટીઓ અમારા સમાજનો અવગણના કેમ કરો છો, કારણ કે અમારા સમાજની તમે અવગણના કરશો તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. દરેક જગ્યાએ અમારા સમાજને ક્ષત્રિય સમાજને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે, જો પ્રથમ પ્રાધાન્ય નહીં આપવામાં આવે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, નોટામાં વોટિંગ કરીશું. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. સટ્ટાના ધામ બાબર ખાતે આઈપીએલ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 3 સટોડિયા ઝડપાયા. 1,43,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સટોડિયાઓમાં ફફડાટ. બનાસકાંઠાના થરાદ તાલુકાના લેડાઉ ગામની સીમમાં અફીણનું વાવેતર ઝડપાતા ચકચાર. 2 વર્ષમાં અફીણનું વાવેતર ઝડપાવવાનો બીજો કિસ્સો બહાર આવતા પોલીસ પણ ચોંકી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મુશ્કેલી સર્જાતા જનસમુદાયમાં આક્રોશ. અછતને લગતી કામગીરીને પૂરો ન્યાય આપવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા કલેક્ટરનું ફરમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઇબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેતરમાં રોજ નું ટોળું આવ્યું દોડો. લા રોજ ને ભૂન પાક ને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તાર ની વાડ. ખેતી પાક ને રોજ અને ભૂંડ થી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તાર ની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં સટ્ટાધામ તરીકે જાણીતા ભાભર ખાતે એરંડા અને ક્રિકેટ મેચના સટ્ટામાં કરોડોની હાર જીત થતી હોય છે, ત્યારે ગઈ મોડી રાત્રે ભાભર પોલીસે ઓચિંતો દરોડો પાડી 2020 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સટોડિયાઓને આબાદ રીતે ઝડપી પાડ્યા છે. ભાભરના તિરુપતિ માર્કેટમાં આવેલ મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના પગલે ભાભર પોલીસે આ પેઢીમાં ઓચિંતી રેડ પાડી હતી, જે દરમિયાન આ સ્થળે આઈપીએલ ટુર્નામેન્ટની મુંબઈ અને પંજાબની કિંગ 11 વચ્ચેની T20 મેચ પર સટ્ટો રમાતા 3 ઇસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે આ સટ્ટા કેન્દ્ર પરથી 4 મોબાઈલ, 1 ટીવી, સેટઅપ બોક્સ અને 53,430 રૂપિયાની રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,43,500 નો મુદ્દામાલ જપ્ત કરી તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ દરમિયાન ઝડપાયેલ મોબાઈલ ફોનના સિમ કાર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરાય તો અનેક મોટા સટોડિયાઓના નામો ખુલવાની શક્યતા છે. ભાભરમાં સટોડિયાઓ ઝડપાતા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં ગોધડી ગોટે વાળવા માટે સટોડિયા ફોલ્ડરે અને વચેટિયાઓ દોડધામ કરતા જોવા મળ્યા હતા. ભાભર પોલીસની આ સફળ રેડથી સટોડિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લોકસભા ચૂંટણીના પગલે વધુ સતર્ક બની ગયેલી ધાનેરા પોલીસે ચૂનાના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરતા ઇસમને 20,82,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે. લોકસભા ચૂંટણીના પગલે ગતરોજ ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી, જે દરમિયાન ધાનેરાના PI SG સોલંકી તેમજ PSI વિજયભાઈ પ્રજાપતિએ રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. એ સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગની ટ્રકને આંતરિક તપાસ હાથ ધરાઈ હતી, જે વખતે આ ટ્રકમાં ભરેલા ચૂનાના કટ્ટા નીચેથી 225 પેટી વિદેશી દારૂ મળી આવતા ધાનેરા પોલીસે 10,80,000 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 20,82,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના જાલોર જિલ્લાના હરિરામ વિશ્નોઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના લેડાઉ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અફીણનું વાવેતર કરાયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. લેડાઉ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંના પાકમાં અફીણનું વાવેતર કરેલ હોવાની બાતમી મળતા થરાદ પોલીસે ઢેગાભાઈ કાળાભાઈ દલિતના ખેતરમાં દરોડો પાડી અફીણનું વાવેતર ઝડપી લીધું છે. થરાદના PIએ 3 PSI તેમજ પોલીસ કાફલા સાથે આ ખેતરમાં સફળ રેડ પાડ્યા બાદ FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ અગાઉ પણ થરાદ તાલુકાના ખાનપુર ગામની સીમમાંથી અફીણનું મોટું વાવેતર ઝડપાયું હતું, ત્યારે હવે લેડાઉ ગામની સીમમાંથી અફીણનું વાવેતર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગત 30/3/2019 પોસ્ટે અમે હાજર હતા, જે દરમિયાન ખાનગી રાયે અમને હકીકત મળેલી કે લેડાઉ ગામની સીમમાં ઢેંગાભાઈ કાળાભાઈ પાંચર પોતાના ખેતરમાં ઘઉંની આડાશમાં અફીણના છોડનું વાવેતર કરેલું છે, જે હકીકત આધારે અમે પોસ્ટ આપના માણસો અને પોસઈ શ્રી LP રાણા તથા પોસઈ શ્રી પરમાર વગેરે
પોસ્ટ સ્ટાફ સાથે અમે સદર હકીકતવાળી જગ્યાએ રેડ કરતા જે હકીકત મળેલી હોય તે મુજબ ખરેખર ઘઉંની આડાશમાં અફીણના છોડનું વાવેતર મળી આવેલ અને જે ધેગાભાઈ કાળાભાઈ પરમાર ખેતર માલિક છે જેઓને આ બાબતે પૂછતા તેઓ પોતે કોઈ આ અંગેની પાસ મરપીટ ધરાવતા ન હોય અને પોતે ગેરકાયદેસર રીતે અફીણના છોડનું આ રીતે વાવેતર કરેલું હોય એવું જણાતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાત શ્રી અધિકારી પટેલ સાહેબને બોલાવી સ્થળ ઉપર ચકાસણી કરાવતા પ્રાથમિક અહેવાલ મુજબ એ અફીણના છોડનો સકારાત્મક અભિપ્રાય આવતા જે તમામ અફીણના છોડના ડુંડાનું વજન કરી જોતા 3 કિલો 560 ગ્રામ વજન જેનો જથ્થો હતો જે તમામ જથ્થો કબજે કરવામાં આવેલ જે આશરે કિંમત રૂપિયા 35,660 ગણી શકાય જે તમામ મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળની ધેગાભાઈ કારાભાઈ પરમાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હવે ફરી સમજે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મુશ્કેલી સર્જાતા જનસમુદાયમાં આક્રોશ. અછતને લગતી કામગીરીને પૂરો ન્યાય આપવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા કલેક્ટરનું ફરમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષધમ 5 હોટલ રિસન્ટ ની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9295066003 અને 9800557303. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ, BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827221. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડિસેમ્બર દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સિંધી કોલોની વિસ્તારમાં આવેલા સ્વામી લીલાશાહ મહારાજ મંદિર ખાતે લીલાશાહ મહારાજની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડીસા શહેરમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા તેમના ગુરુદેવ સ્વામી લીલાશાહ મહારાજની આજરોજ 139મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે સવારે આરતી હવન બાદ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ યાત્રા મંદિરથી નીકળી ફુવારા સર્કલ, ગાંધીજીની પ્રતિમા પાસે થઈ લેખરાજ ચારસ્તા સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બાદમાં મંદિર ખાતે ભોજન પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંજે લીલાશાહ બાપુની મહાઆરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી પણ ભગવાન લીલાસાના દર્શન કરવા માટે ખાસ પધાર્યા હતા. બનાસકાંઠાના સરહદી વાવ અને સુઈગામ તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો કકળાટ પ્રવર્તી રહ્યો છે. વાવ તાલુકાના લાલપુર ગામમાં લોકો હાલ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. લાલપુર ગામમાં 10 દિવસથી પીવાના પાણીનું પાણી ન મળતા ગ્રામજનો અને પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ સર્જાયો છે. આ વિસ્તારમાં હાલ નર્મદાની કેનાલોમાં પણ પાણી બંધ હોય પશુ અને માણસો માટે વિકટ સમસ્યા સર્જાઈ હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી અમારા ગામમાં પાણી નથી આવતું. આ ચૂંટણી વિશે અમે પાણી નહીં આપો, 10 દાડામાં અમારે આવતું નહીં, પાણી નહીં આપો તો અમે ચૂંટણી વિશે બહિષ્કાર કરશું. બનાસકાંઠા જિલ્લામાં અછતને લગતી કામગીરી માટે ઇનકાર નહીં કરવા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને તાકીદ કરાઈ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના 7 ઓગસ્ટ 2018 ઠરાવથી બનાસકાંઠા જિલ્લાના તમામ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુધારકો, નાના ખેડૂતો અને માલધારીઓના પશુઓના નિભાવ માટે રાહત દરે ઘાસનું વિતરણ કરવા નિર્ણય કરાયેલ હોય, અછતગ્રસ્ત વિસ્તારોના તમામ ગામોમાં પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત હોય, અછતની સ્થિતિને પહોંચી વળવા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ કામગીરી સોંપાઈ છે. આ કામગીરી વધારાના ચાર્જ તરીકે સંભાળવાની રહે છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ સાંગલેએ તેમને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 44થી મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી બનાસકાંઠા જિલ્લાના તમામ અછતગ્રસ્ત ગામોમાં અછતને લગતી કોઈ પણ કામગીરી સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર કે ઇનકાર નહીં કરવા સરકારી બાબુઓને ફરમાન કર્યું છે. જો કોઈ અધિકારી કે કર્મચારી અછતને લગતી કામગીરીનો બહિષ્કાર કે ઇનકાર કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ 188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે તેવી તાકીદ કરી આ હુકમનો ભંગ કરનાર સામે પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરાયા છે. આ જાહેરનામું આગામી 19 મે સુધી અમલમાં રહેશે. સમાચારના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ચૂંટણી પૂર્વે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં લાગેલા વિરોધી પોસ્ટરોએ ખોલી પાલિકાની નિષ્ક્રિયતાની પોલ. ડીસામાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ સાયકલ રેલીને નોંધપાત્ર સફળતા. પદ્માવતી ફિલ્મના કેસ પાછા ન ખેંચાય તો ચૂંટણીમાં વિરોધ કરવાની કરણી સેનાની ચીમકી. સટ્ટાના ધામ બાબર ખાતે આઈપીએલ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 3 સટોડિયા ઝડપાયા. 1,43,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સટોડિયાઓમાં ફફડાટ. બનાસકાંઠાના થરાદ તાલુકાના લેડાઉ ગામની સીમમાં અફીણનું વાવેતર ઝડપાતા ચકચાર. 2 વર્ષમાં અફીણનું વાવેતર ઝડપાવવાનો બીજો કિસ્સો બહાર આવતા પોલીસ પણ ચોંકી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મુશ્કેલી સર્જાતા જનસમુદાયમાં આક્રોશ. અછતને લગતી કામગીરીને પૂરો ન્યાય આપવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા કલેક્ટરનું ફરમાન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.